सरकारी विज्ञान अने वाणिज्य कॉलेज कठलाल अने एना गुजराती विभाग ना संयुक्त उपक्रमे कांतनी कविता कला ना आस्वाद श्रेणी ना आ त्रीजा मणका मा कॉलेज ना आचार्य श्री डॉक्टर सुरेश भाई गढ़वी साहेब आज ना वक्ता प्राध्यापक प्रकाश भाई परमार मारा साथी अध्यापक मित्र जुदी जुदी कॉलेज मा थी आ आस्वाद श्रेणी नो लाभ लेवा पधारेला अध्यापक मित्रों साहित्य प्रेमीओ अने विद्यार्थी मित्रों आप सर्वे नु मारी संस्था वती आ कार्यक्रम मा हार्दिक स्वागत करू छु। मित्रों आपणे जाणीए छीए ए प्रमाणे आजे कांतनी जे कविता कला छे एने आपणे आ ऑनलाइन माइक्रोसॉफ्ट टीम ना माध्यम थी माणी रह्या छे। कांत एवा सर्जक छे के जेना जीवन मा घणा बधा चढ़ाव उतार आया छे ने एमनी कविता पण एवी ज सुप्रसिद्ध रही छे। कांतनुं खूब ज प्रख्यात एवुं काव्य एवुं खंडकाव्य ए अतिज्ञान विशे आजे आपणने आ काव्य खंडकाव्यनो रसास्वाद करावाना छे एवा सरकारी विज्ञान अने वाणिज्य कॉलेज नेत्रंग जिल्लो भरूचना प्राध्यापक प्रकाशभाई परमार। प्रकाशभाई नी वात करू तो तेवो साहित्य साथे संकळायेला गुजराती विषयना प्राध्यापक पण जे वस्तुने ठानी ले जे वस्तुने विचारे के आ मारे करवी छे तो एवा युवा अभ्यासी अपनी वच्चे उपस्थित छे। एमनुं संशोधन कार्य चालू छे घणा सामायिकोमां एमना आर्टिकल प्रकट थया छे। पीएचडी दरमियान मळवानुं थयुं छे एमफिल दरमियान मळवानुं थयुं छे पण एमनो जे नातो जे उच्च शिक्षण साथे अमारो रह्यो छे मारा मित्र पण छे तो એ નાતોને એમણે વધારે ને વધારે એક ઘેરો બનાવ્યો છે। એમની વાત તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે એ એક અભ્યાસી તો ખરા જ પણ જેમાં સાહિત્યનો મર્મ એમની પાસે છે એવા યુવા અભ્યાસી આપણી પાસે છે। એમના વિશે વધુ વાત નથી કરતો કારણ કે એમના વિશેની વધુ જે વાતો છે એ વાતો તો આપણને એમના વક્તવ્યમાંથી જ મળવાની છે। એટલે પ્રકાશભાઈનું ફરી વખત અમારી સંસ્થામાં સ્વાગત કરું છું અને આ પ્રસંગે આસ્વાદ શ્રેણીમાં તમે જોઈ રહ્યા છો કે આચાર્ય શ્રી ગાડીમાં છે છતાં પણ આપણી વચ્ચે જોડાયા છે। એટલે તમને કહું છું આ સાહિત્યની નિસ્બત છે અને આજે અમારે સવારે સાહેબની રૂમમાં વાત થઈ હતી કે અધિજ્ઞાન વિશે તો અધિકૃત વક્તા હું પણ છું એમ કારણ કે અંગ્રેજીના અધ્યાપક છે પણ સાહિત્યને માણનારા જાણનારા અને સાચી કલાને પારખનારા એવા અમારા આચાર્ય શ્રી ડોક્ટર સુરેશભાઈ ગઢવી સાહેબને હું વિનંતી કરું કે તેઓ આ પ્રસંગોચિત પોતાની વાત મૂકે। ડોક્ટર સુરેશભાઈ ગઢવી સાહેબ આભાર જિગ્નેશભાઈ। એકચ્યુઅલી ગાડીમાં યુનિવર્સિટી સામે જ ઉભો છું ગાડી મારી બહાર પાર્ક કરી છે ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટમાં ગયો ડિપાર્ટમેન્ટમાંથી હજુ પાછું યુનિવર્સિટીમાં એડમિશનના જે પેલા વિદ્યાર્થીની સંખ્યા વધારે પણ રજીસ્ટર હતા ડિપાર્ટમેન્ટ નું કામ પતાવ્યું પાછો આવતો હતો 4 વાગ્યા એટલે અહીં ગાડીમાં જ બેસી ગયો વાત કરીને પછી પાછો અંદર જઈશ તો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ કાંતિ કાવ્ય કલા શ્રેણી ના ત્રીજા મણકામાં તજજ્ઞ તરીકે આજના વક્તા તરીકે આપણને ઉપલબ્ધ થયેલા પ્રોફેસર પ્રકાશભાઈ પરમાર ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશભાઈ ડોક્ટર અભિષેકભાઈ ધીરજભાઈ અન્ય કોલેજોમાંથી જોડાયેલા ગુજરાતી વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ સુંદર રીતે આ કાંતની કાવ્યકલા શ્રેણી પર વ્યાખ્યાનો એના વ્યાખ્યાનોની આખી શ્રેણી શરૂ કરી છે ગુજરાતી વિભાગે ખાસ ભાઈ જિગ્નેશભાઈએ ખૂબ જહેમત લઈ એમના અંગત સંબંધો એમના મિત્રોને આમાં કન્વિન્સ કરીને કોઈ પણ 4 વાગ્યાનો સમય એટલે સામાન્ય રીતે બધા મિત્રોને પણ થોડું ઓકવર્ડ લાગે એવો એક સમય પણ એમના સંબંધોના કારણે બધા એમના મિત્રો અને ખૂબ સરસ રીતે વાત કરી છે તેવા અધિકૃત વક્તાઓ આપણને પ્રાપ્ત થયા છે આ શ્રેણી માટે એનો
ખૂબ આનંદ છે, રાજીપો વ્યક્ત કરું. જિગ્નેશભાઈ, આમ મેં કહ્યું હતું કે હું અતિજ્ઞાન પર બોલી શકું, પણ અધિકૃત હોવાનો તો હું દાવો ન કરી શકું મારી જાતે. મને રસ છે, થોડું રુચિ છે ને આ કાંતના ખંડકાવ્યો કે થોડી ગુજરાતી કવિતા મારો રસનો વિષય છે, એટલે થોડીક વાત કરવી ગમે કે કરી શકીએ. પણ તમે વાત કરો કે ભાઈ પ્રકાશભાઈ વાત કરે એ હદે તો અમે વાત ન કરી શકીએ, એટલે હું પણ આ તમારી વ્યાખ્યાનમાળાના આ દરેક વ્યાખ્યાનને બહુ રસપૂર્વક સાંભળું છું. સમય સ્પેર કરીને અથવા તો આ સમયને હું થોડો રિઝર્વ રાખીને પણ વ્યાખ્યાનો સાંભળું છું. આજે આ ત્રીજા મણકામાં જેમ અગાઉના બે વક્તાઓ બહુ સરસ વાત કરી છે, ગુજરાતીના બધા સજ્જ અધ્યાપક મિત્રો છે, તો આજે પ્રકાશભાઈ પણ મારા પરમ મિત્ર પરમાર્થ સાહેબ, એમની કોલેજના પ્રિન્સિપાલ છે, તો એ નેત્રંગ કોલેજમાંથી આવે છે. વિશેષ આનંદ છે, સૌને શુભકામનાઓ પાઠ, સૌનું સ્વાગત કરું. અને વધારે સમય ન લેતા સીધા આપણે આજના વ્યાખ્યાન પર આવીએ, એટલે મારી વાતને વિરામ આપું. સૌને ફરી આવકાર, ધન્યવાદ, અસ્તુ. આભાર સાહેબ. જે વાત કરી એ પ્રમાણે કે સરસ આ મણકાની શ્રેણી ચાલી રહી છે અને સાહિત્યના પ્રેમીઓ એ આ બધા મણકાની અંદર એનો આસ્વાદ માણી રહ્યા છે. મારા મિત્રો તો ખરા આ બધા, પણ યુવા અભ્યાસી અને સાહિત્યને પામનારા, અને એ આપણને એમના વક્તવ્યમાંથી જ આ બધી વસ્તુઓ એ મળે છે. તો આપણે આજના વક્તા એવા પ્રાધ્યાપક પ્રકાશભાઈ પરમાર સાહેબને હું વિનંતી કરું કે તેઓ પોતાની વાત અહીંયા આગળ મૂકે. પ્રકાશભાઈ પરમાર સાહેબ. હેલો, અવાજ પહોંચે છે સાહેબ? હા, આવે છે કમ્પ્લીટ. ઓકે. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ના આચાર્ય શ્રી ડોક્ટર સુરેશ ગઢવી સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને મારા સ્નેહી મિત્ર એવા ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબ, બીજા જ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને મારા પરમ મિત્ર એવા ડોક્ટર અભિષેક દરજી સાહેબ, બીજી કોલેજોમાંથી જોડાયેલા અધ્યાપક મિત્રો, અને આ શ્રેણીનો જે લાભ લેવા માટે હંમેશા તત્પર રહે છે એવા કઠલાલ કોલેજ અને જુદી જુદી કોલેજના જે વિદ્યાર્થીઓ જોડાયા છે એ વિદ્યાર્થી મિત્રો, સૌને વંદન. સરકારી કોલેજ કઠલાલ અને એનો ગુજરાતી વિભાગ આ રીતે કાંતની કાવ્ય કલાના આસ્વાદનો આખી એક શ્રેણી ચલવે, અને એમ એ શ્રેણીમાં મારા જેવા અધ્યાપકને પણ બોલવાનું સદભાગ્ય સાંપડે એ માટે બધાનો ઋણી છે. બે મણકા અત્યાર સુધીમાં થઈ ગયા. પહેલા મણકામાં ગિરીશ મકવાણા સાહેબ જોડાયા હતા, એ પણ અમારા મિત્ર હતા. બીજા મણકામાં ડોક્ટર જિગ્નેશ પરમાર સાહેબ જોડાયા હતા, એમને પણ જાણીએ છીએ, એમને પણ સાંભળવાની મજા આવે. આજે મારે જે વિષય પર વાત કરવાની છે, તો મારે જે કવિતા વિશેની વાત કરવાની છે એ કાંતનું એક ખંડ કાવ્ય, જેને લગભગ આરંભકાલીન ખંડ કાવ્ય કહી શકાય એવું 1879માં પ્રગટ થયેલું અતિજ્ઞાન વિશે વાત કરવાની છે. એ કાંતના એ ખંડ કાવ્ય વિશે આપણે વાત કરીએ એ પહેલા થોડીક પૂર્વ ભૂમિકા રૂપ મારે થોડીક વાત કરવી છે. કાંતના જીવન વિશે વિદ્યાર્થી મિત્રોને એમના અધ્યાપકોએ ભણાવ્યું હશે, જે અધ્યાપક મિત્રો છે એમને તો ખબર છે કે કાંતનું જીવન એ અનેક સંઘર્ષોથી ભરેલું છે. તેના જીવનમાં સંઘર્ષોની સાથે સાથે ચિંતન પણ છે, અને એ બધું જ એમની કવિતામાં અવારનવાર પ્રગટતું આપણે જોઈ શકીએ છીએ. એ જેવું જીવન જીવ્યા છે, જેવો સંઘર્ષ અનુભવ્યો છે, એ જ કોઈક ને કોઈક નિમિત્ત બનાવી અને એમને એમના કાવ્યોમાં ઉતાર્યું છે, આલેખ્યું છે. આપણે એમની કવિતા વાંચીએ, એમના ખંડ કાવ્યો વાંચીએ, તો તરત જ આપણને આ વસ્તુનો ખ્યાલ આવે. બીજું કે સાક્ષરી યુગના કવિ છે, પંડિત યુગના કવિ છે, સમન્વય યુગના કવિ છે, ગોવર્ધન યુગના કવિ છે, એવું કહીએ તો એ ખોટું નથી. યુગ પ્રમાણેના ગુણ કાંતમાં પણ હોય એ સ્વાભાવિક વસ્તુ છે, એ પંડિત છે. આપણે કાંતના સાહિત્ય સર્જન વિશે કે એના જીવન વિશે એની ઝાંખી કરતા હોય ત્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ અચૂક આવે છે, એ આપણે જોઈએ છીએ. હવે થોડીક અલગ પ્રકારની વાત કરું કે કાંતના હું જે વાત કરું છું અત્યારે ભૂમિકારૂપ, એમાં કાંતના ત્રણ ખંડ કાવ્યોને હું ધ્યાનમાં રાખું છું. એમાં છે એનું સૌથી પહેલું લખાયેલું ખંડ કાવ્ય અતિજ્ઞાન, બીજું છે
वसंत विजय अने तीजो एक खंड काव्य छे चक्रवाक मिथुन जेनी वात थई चुकी छे। वसंत विजय नी वात बाकी छे अने अतिज्ञान नी वात आज आपणे करवाना छे। आ त्रणे त्रण खंड काव्यो ज्यारे आपणे जोईए छे ત્યારે એક કોમન બાબત અથવા એક કોમન પ્રશ્ન આપણી સામે આવે છે। ત્રણે ત્રણ ખંડ કાવ્યોના જે પાત્રો પસંદ કર્યા છે કાંતે એ સાપિત છે કોઈક ને કોઈક રીતે। ત્રણે ત્રણ ખંડ કાવ્યોની કથા વસ્તુ તમે જોશો એટલે તરત જ આ વસ્તુ તરત જ આપણી ધ્યાનમાં આવી જાય એવી વસ્તુ છે। બીજું કે હંમેશા એ ત્રણે ત્રણ કૃતિઓના જે પાત્રો છે એ હંમેશા નિયતિને પડકારતા જોવા મળે છે। એ નિયતિ માટે જજુમે છે। ચક્રવાક યુગલની તે દિવસે વાત થતી હતી તો એમાં પણ એ પ્રશ્ન આપણે જોયો કે પેલું ચક્રવાક યુગમાં કઈ રીતે એ પોતાનો વિયોગ સહન નથી કરતો અને હંમેશા નિયતિમાં વશ થઈને મૃત્યુને તો ઓરી લે છે પણ એ ઝૂકતું નથી। એ નિયતિની સત્તા સામે એની કઠોરતા સામે એ પોતાની શરણાગતિ સ્વીકારતો નથી એ બંને પાત્ર। તો એ જ રીતે વસંત વિજયની વાત થવાની છે તો વસંત વિજયમાં પણ તમે જુઓ પાંડુની સામે શાપ છે કે જો એ સ્ત્રીનો સહવાસ કરશે તો મૃત્યુને ભેટશે। એક ક્ષણના સુખ માટે પણ એ પોતાના જીવનું બલિદાન આપવા કે આહુતિ આપવા માટે તત્પર થાય છે ત્યાં પણ એ નિયતિને પડકારે છે। આ બાજુ અતિજ્ઞાનની કથામાં થોડુંક ઉલટું છે। અહીંયા શાપ નથી, અહીંયા તો એને વરદાન રૂપ મળેલું જ્ઞાન છે પણ એ મળેલું જ્ઞાન એ અતિ જ્ઞાન એ ભારે જ્ઞાન એને કઈ રીતે સાપિત બનાવે છે એ આપણે વાત આમાં કરવાના છે એ જોઈશું। બીજું કે ત્રિકાળનું વરદાન, ત્રિકાળ જ્ઞાનનું વરદાન છે પણ એક શરત છે કે કોઈ પૂછે તો કોઈને કહેવાનું અને કોઈ પૂછે ન ત્યાં સુધી કોઈને નહીં કહેવાનું એ જ મોટો શાપ છે, એ જ મોદી વક્રતા છે। અને નિયતિની વક્રતા શું છે, વિધિની વક્રતા શું છે એ કાંતના માત્ર ખંડ કાવ્યોમાં જ નહીં પણ જુદા જુદા બીજા કાવ્યોમાં પણ આપણને જોવા મળે છે। અને કાંત આ બધી બાબતો નિમિત્તે એક પ્રશ્ન ઉભા કરે છે નિયતિ સામે, સત્તાધીશ સામે, જે આ કુદરત જે છે આપણે જેને કુદરત કહીએ છીએ, નિયતિ કહીએ છીએ, જગતનો અધિષ્ઠા કહીએ છીએ, એની સામે કાંત હંમેશા પ્રશ્નો મૂકતા આવ્યા છે। ટૂંકમાં એક પંક્તિ કહો, મૃગ તૃષ્ણા નામે કાંતનું એક આરંભકાલીન ખંડ કાવ્ય, એમાં એને સરસ મજાની એક પંક્તિ લખી છે। દિશે છે ક્રૂરતા કેવી કરતાની કરણી મહી, ત્રાતા જો હોય તો આની કેમ સંભાળે લે ને। જુઓ આ પ્રશ્ન છે, આ નિયતિની આ કરતાની ક્રૂરતા તમે જુઓ કેવી છે કે પેલી બાલ હરિણી એ પાણી માટે તડપી તડપીને મરી જાય છે, એને પાણી મળતું નથી, એ હંમેશા મૃગજળ પાછળ દોડ્યા કરે છે અને એનો કરુણ અંત આવે છે, ત્યારે કવિ હૃદય ઓટોમેટિકલી આ વાણીમાં આ ચિત્કારમાં પરિણમે છે। અને આગળ એ જ કવિતામાં આગળની એક પંક્તિ એવી પણ આવે છે, નથી ઈશ્વર દુખીનો થયું જે જે હતું થવું, દુનિયામાં હવે શાને અરે રે હાય જીવવું। આપણ કે કોઈનો ઈશ્વર ક્યાં છે, એક એના જીવન સાથે સૌથી મોટી ઘટના જે જોડાયેલી છે ધર્મ પરિવર્તન, તો આપણે એ પણ શોધવું જોઈએ એક અભ્યાસી તરીકે, એક વિદ્યાર્થી તરીકે વાંચીને કે ધર્મ પરિવર્તન કરવા માટે કાંત કેમ પ્રેરાય છે, શા માટે, એવા કયા પ્રશ્નો ઉદ્ભવે છે જેના કારણે ધર્મ પરિવર્તનનો નિર્ણય લે છે। તો એક જ વસ્તુ કહી શકાય કે જીવનના સત્યની શોધ માટે કદાચ હોય શકે, કારણ કે અહીંયા એ પ્રશ્ન મૃગ તૃષ્ણામાં આપણને જે પ્રશ્ન મળે છે કે નથી ઈશ્વર દુખીનો થયું જે જે હતું થવું, દુનિયામાં હવે શાને અરે રે હાય જીવવું, આ કરુણતા છે એ આપણને કોઈ બચાવી શકતું નથી। અને ભાગ્યમાં જે લખેલું છે, નિયતિમાં જે લખેલું છે એના એ જ સમયે થાય છે અને એ કોઈ એને થી બચાવી શકતું નથી, એટલે આવા જગતમાં જીવવું કેમ, આ જ પ્રશ્ન પેલા ચક્રવાક અને ચક્રવાકીને પણ હતો। પાષાણોમાં નહીં નહીં નાથ આપણે સાને રહેવું, તો ત્યાં પણ એ જ પ્રશ્ન છે
અહીં આપણી વાત સાંભળનાર કોણ છે? આપણે તો એવા જગ્યાએ જવું જોઈએ, એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં દીર્ઘ દિવસ હોય, પરંતુ ચક્રવાક જ્ઞાની છે એ તરત જ પ્રશ્ન વળતો જવાબ આપે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિ એ દીર્ઘ દેવી. તરત જાણે છે બધું કે જે એકવાર જેના ભાગ્યમાં જે થવું લખ્યું છે એ થઈને જ રહે છે. આ પ્રશ્નોની વાસ્તવિક ખોજ માટે કાંતનું જીવન અને કાંતનું કવન આપણને મદદ કરે છે. એના જીવનને તપાસીએ છીએ ત્યારે, એના કવનનો આસ્વાદ લઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે પ્રશ્નો કેવા ઉભા કરે છે, એ ખરેખર સાની ખોજ કરે છે, એ શું શોધે છે. અને આ સત્યની શોધ માટે જ કદાચ ધર્મ પરિવર્તન કરે છે. મેં આગળ પણ વાત કરી તે પ્રમાણે કાંતના ખંડ કાવ્યો ક્રમશ પ્રસંગ કાવ્યોમાંથી પરિવર્તન પામતા પામતા એની નિજી શોધમાંથી ઉદ્ભવેલું નિતાંત ગુજરાતી કાવ્ય સ્વરૂપ છે. આપણા નિતાંત ગુજરાતી કાવ્ય સ્વરૂપો બે જો કહેવું હોય તો, જે મનુષ્યની એટલે કે કવિની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યા અને પરાકાષ્ઠા એ પામ્યા અને પછી વિલીન થયા. એક મધ્યકાળમાં આપણે જોઈએ તો એ ખંડ કાવ્ય છે, એ પ્રેમાનંદ જેવો ઉત્તમ મહાકવિ આપણને એમાં મળે એ મધ્યકાળની પોતાની ઉપજ છે, પછીથી લખાય છે. પણ એ પ્રેમાનંદ અને મધ્યકાળમાં જે પ્રકારના ખંડ કાવ્યો લખાયા એવા બીજા પછી કદાચ નથી લખાતા. એવી જ રીતે પંડિત યુગમાં ખંડ કાવ્ય જે લખાય છે એ પછીથી એમાં પરિવર્તન થઈને થોડું ઘણું લખાય છે. જટાયુ ને બાહુક ને શિખંડી આ બધી કવિતાઓ એ સ્વરૂપમાં લખાય છે, એમાં પ્રયોગો છે નવા નવા. પરંતુ કાંતના જે ખંડ કાવ્યો છે એ શિરમોર છે. એટલે જ કદાચ કાંતે કહ્યું હશે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાંથી મારું નામ એટલું વહેલું પૂછાશે નહીં. એ એમને આશા એમને વ્યક્ત નથી કરી, એમને વિશ્વાસ હતો કે મેં જે આપ્યું છે એ ઉત્તમ છે અથવા એ યોગ્ય છે. મારે જે પ્રશ્નોની શોધ કરવી હતી એ પ્રશ્નોની શોધ મેં આ કવિતાના માધ્યમથી અથવા આ સ્વરૂપના માધ્યમથી આદરી છે, એમાં કેટલી સફળતા મળી છે એ આપણે જોવાની છે. તો હવે આપણે અતિજ્ઞાન ઉપર આવીએ. એક વાતની સ્પષ્ટતા કરી દઉં થોડી, કે આ વિદ્યાર્થી લક્ષી એ કાર્યક્રમ છે. હું જે પણ વાત કરું છું એ વિદ્યાર્થી લક્ષી કરું છું, એમાં તાત્વિક કે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરવાનો નથી. આપણે આસ્વાદની ભૂમિકા એ રહી અને આ કવિતાની પંક્તિઓને જોઈશું, તપાસીશું, કયા પ્રશ્નો છે શું છે એની ચકાસણી કરીશું. તો અતિજ્ઞાન ખંડકાવ્ય એ સહદેવના જીવનના એક નાનકડા પ્રસંગને આધારિત છે. આપણે બધા જ જાણીએ છીએ કે સહદેવ પાસે ત્રિકાળનું જ્ઞાન હતું, પરંતુ એની એક શરત હતી કે એને કોઈ પૂછે ન ત્યાં સુધી એ કોઈને કહેવું નહીં. આ એની શરત છે, આ એનું સીમાંકન છે અને એની બહાર જઈ શકતો નથી. બીજું કે મહાભારતમાંથી આ કથાવસ્તુ અથવા આ પ્રસંગ પસંદ કર્યો છે કાંતે અને તેનું નવીન અર્થઘટન કરી અને આપણી સામે મૂક્યું છે. જ્ઞાન કઈ રીતે ભારરૂપ બને છે એ વસ્તુ અહીંયા સહદેવના પાત્રથી એના મનોમંથનથી આપણી સમક્ષ મૂકી આપ્યું છે. આખ્યાનના ઘટક તત્વોની તમે જો વાત કરતા હોય ત્યારે આપણને ખબર છે ખ્યાત નામ વૃતાંત લેવું એવું એનું એક ઘટક તત્વ છે. એટલે પ્રસિદ્ધ કથા વસ્તુ લેવું, જે પ્રખ્યાત છે, જે પ્રચલિત છે, જેને બધા જાણે છે એ પ્રકારનું. અહીંયા એ પ્રસિદ્ધ કથાનક આખું નથી લેવાનું, એમાંથી કોઈક એક નાનકડો પ્રસંગ જેમાં નમસ્કાર મિત્રો, બીજા મિત્રો પોતાનું માઇક બંધ રાખશે, કાલે પણ કહ્યું હતું આજે ફરી ના કેવું પડે. તો એ મહાભારતમાંથી પસંદ કરેલા કથા પ્રસંગને કાંત કઈ રીતે વિકસાવે છે? આપણે જાણીએ છીએ કે મહાભારતમાં એને જ્યોતિષી તરીકે અવારનવાર રજૂ કરવામાં આવ્યો છે. ક્યારેક એના જ્યોતિષના જ્ઞાનની ચકાસણી પણ કરવા માટે એનો ઉપયોગ થાય છે.
महाभारत नी लोक परंपरा नी कथा कथाओ जे प्रचलित छे एमां एने त्रिकाळ ज्ञानी तरीके ने एनामां त्रिकाळ ज्ञान क्यांथी आवी एने कई रीते एने शरत मूकवामां आवी ए बधुं छे पण आवा प्रचलित कथा वस्तु ने पसंद करी अने कांत आपणी सामे अतिज्ञान मूके छे। बीजी एक वस्तु के खंड काव्य नो जे आरंभ छे ए खंड काव्य नो आरंभ ए सूचक होय नाट्यात्मक होय संवादथी होय एमां रहस्य होय એવું માનવામાં આવે છે। તો અહીંયા આપણે અતિજ્ઞાનનો આરંભ કઈ રીતે થયો એ જરા જોઈએ। ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે જામી ગઈ તરત ઘોર કરાલ રાત લાગી બધે પ્રસરવા પુરમાહી વાત। આ ચાર કડી અથવા આ ચાર કાવ્ય પંક્તિઓ આપણે વાંચીએ છીએ એટલે તરત આપણને પ્રશ્ન થાય છે આમાં દ્રશ્યાત્મકતા પણ છે નાટ્યાત્મકતા પણ છે અને રહસ્ય પણ છે। સરસ મજાના વસંત તેલિકા છંદમાં આ પંક્તિઓ ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ ઊંચી કરીને જોવાની વાત છે। તમે ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે જામી ગઈ તરત ઘોર કરાલ રાત લાગી બધે પ્રસરવા પુરમાહી વાત। તો અંધકાર જામી ગયો છે આકાશ શૂન્ય અવકાશમાં છે દિશાઓ ઝાંખી થઈ ગઈ છે કઈક અનિષ્ટ પાસે હોય એવા એધાન થઈ રહ્યા છે અને રાત માટે ઘોર કરાલ જેવા શબ્દો એની ભયાનકતા સૂચવે છે। આ ત્રણ પંક્તિમાં આપણને આ વસ્તુ સૂચવી અને ચોથી પંક્તિમાં તરત આપણી જે જિજ્ઞાસા છે એને સંતોષવા માટે એક સરસ મજાની પંક્તિ મૂકી છે લાગી બધે પ્રસરવા પૂરમાની વાત। રાત્રિની ભેકારતા રાત્રિની શૂન્યતા એના પછી તરત એક વાત પ્રસરી રહી છે એનો કથા સંકેત આપણને આરંભમાં થઈ જાય છે। આપણને પ્રશ્ન થાય એક ભાવક તરીકે એક વિદ્યાર્થી વાચક તરીકે કે કઈ વાત છે। જુઓ અહીંયા આ રીતે આરંભ છે રાત્રિનો વર્ણન સમયની પસંદગી પણ તમે જુઓ કાંતના ત્રણે ત્રણ ખંડ કાવ્યોમાં સમયની આરંભમાં સમયની જે પસંદગી કરે છે એ પણ કેટલી સૂચક છે। નહિનાત નહિનાત ન જાણો કે સહવાર છે આ બધું ઘોર અંધારું હજી તો બહુવાર છે ત્યાં સવારનો સમય પસંદ કરવામાં આવ્યો છે। પ્રસરી રહી શાખા ચોપાસ શાખાઓ શૈલ્યરાજની ન જણાય જશે સંધ્યાએ મધ્યરાજની તો ત્યાં ચક્રવાકમાં સંધ્યાનો સમય પસંદ કર્યો છે એટલે કથા વસ્તુને અનુરૂપ પસંદગી એના પરિવેશને અનુરૂપ એ સમયની પસંદગી કરે છે। ત્યાં નિષ્ઠુર વિધિ છે ચક્રવાકમાં એટલે પહાડોની જડતા એ આખી વાત સિમ્બોલિકલ રીતે આવે છે। વસંત વિજયમાં સવારનો સમય પસંદ કર્યો છે કેમ કે અચાનક પેલાની ઊંઘ ઉડી જાય છે ને જાગી જાય છે અને તરત એક સંવાદ આવે છે નહિનાત 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 જાણો કે સહવાર છે આ બધું ઘોર અંધારું હજી તો બહુવાર છે તો અહીંયા રાત્રિનો સમય પસંદ કર્યો છે। કેમ રાત્રિનો સમય પસંદ કર્યો છે એવી કઈ વાત છે જે આખા નગરમાં પ્રસરી રહી છે તરત એના પછીના અનુષ્ટુપમાં આપણને એ વસ્તુનો વિસ્તાર થતો જોવા મળે છે। ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા એક બાબતને માટે શંકા સૌ ઝરતા હતા લાગી બધે પ્રસરવા પૂરમાહી વાત તો એ પૂર એટલે કયું પૂર એ કયું નગરની વાત છે નગરની ભેકારતા નગરની શૂન્યતા અને નગરમાં ઘોર રાત્રિ જે આવવાની છે હવે પછી આવવાની છે એનો સંકેત એ આરંભમાં કરે છે અને પછી એ નગર કયું છે એનો પણ સંકેત એની પણ વાત કાંતરત જ કરી આપે છે કે ઇન્દ્રપ્રસ્થ એ નગર કયું છે ઇન્દ્રપ્રસ્થ નગર છે। ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા તરત આપણે એક ભાવક તરીકે આપણી જિજ્ઞાસાને પકડી રાખે છે વાત પ્રસરી છે કઈ વાત છે
खबर नहीं, कोई नगर में प्रसरी है तो इंद्रप्रस्थ नगर है, पर एक बाबत ने माटे बधाज शंका धरी रहा है, कई बाबत है हजू पण ए क्लियर नहीं थती। ए पछीनो जे श्लोक है, पछीनी जे कड़ीओ है, तीजा नंबर नी श्लोक, दुर्योधन प्रेषित दूत एक, देखाव मा घातक दृष्ट छे, जतो हतो अंध थती निशामा, सुगुप्त राजगृहनी दिशामा। जे पेली वात प्रसरी छे पूरमा, एक बाबत माटे जे बदा शंका करता हता, एक कई बाबत हती, ए आपणने अहींया क्लियर थाय छे के एक दूत आवी रह्यो छे, दुर्योधन प्रेषित दूत एक, ने कोने मोकल्यो छे? दुर्योधने मोकल्यो छे, एनी आज्ञाथी आवी रह्यो छे। टूंकमां एक नानकड़ी काव्य कंडिकामां पण ए दूत केटलो घातक देखाय छे, केटलो दुष्ट देखाय छे, ए आपणने कांत चरित्र निरूपण आपणने एक नानकड़ो लसरको मारीने पीछीनो आपणने बतावी आपे छे। देखावमां घातक दुष्ट छे एक, जतो हतो अंध थती दिशामा, सुगुप्त राजगृहनी दिशामा। दुष्ट छे, देखावती दुष्ट लागे छे, એટલે આ બાબતને લઈને પેલા ઇન્દ્રપ્રસ્થજનો વિચાર કરતા હતા, શંકા ધરતા હતા, અવનવી વાતો કરતા હતા કે આજે દુષ્ટ લાગતો, ઘાતક લાગતો દુર્યોધનને મોકલેલો આ દૂત શું લઈને આવ્યો છે, શું સમાચાર લઈને આવ્યો છે, અને પાછો જઈ રહ્યો છે કઈ બાજુ? રાજગૃહની દિશામાં, રાજાના રાજમહેલ તરફ જઈ રહ્યો છે। એટલે કઈ બાબત હશે? કેમ આવું વિચારે છે કે આ પેલા લાક્ષાગ્રહ નો પ્રસંગ બની ચુક્યો છે, પાંડવોને મારવાના પ્રયત્નો થઈ ચુક્યા છે, આ બધું જ છે, એટલા માટે આ પ્રજા છે વિચાર કરે છે, શંકા ધરે છે કે આજે શું આવ્યું, આજે કઈ બાબત હશે, શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા, ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા। એમ પણ આખું એ સમય અહીંયા જુઓ તમે, ખંડ કાવ્યમાં એવું હોય છે કે તમે ઝાઝા પાત્રો નહીં લઈ શકો, એકાદ પાત્ર અને બીજા બે ત્રણ નાના પાત્રો, પરંતુ કાંત આવી પંક્તિઓ મૂકીને અનુષ્ટુપમાં સરસ મજાની એ પંક્તિઓ છે, સાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા, જુઓ બહુવચન છે, બહુવચન નો પ્રત્યય છે, એ સ્વાભાવિક છે, એકથી વધુ વ્યક્તિઓ છે, ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા, એમને ભય છે, સંદેહ છે, શું હશે, આ કઈ વાત હશે, એ દુર્યોધન પ્રેષિત જે દૂત આવ્યો છે કઈ બાબતને લઈને આવ્યો હશે, અને એના કારણે બધા જ માથું હલાવે છે, અવનવા તર્ક વિતર્ક કરે છે, કોઈ આમ કહેતો હશે, કોઈ તેમ કહેતો હશે, એ પોતપોતાની કલ્પનાઓ પ્રમાણે પોતપોતાની કલ્પનાઓના ઘોડાઓ દોડાવી અને એ વસ્તુને પામવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને એ જ બાબતનો એમને ભય છે, સંદેહ છે, શંકા છે, એ જ વાત આખા નગરમાં પ્રચલિત બની છે। નિગૂઢ શંકા પુરવાસીઓની આ જરાય નિષ્કારણ તો નહોતી, હા કરે આમંત્રણ ધર્મરાજને પ્રમાણવા દ્યુત અનિષ્ટ ભાજને। કાંત આપણી જે આકાંક્ષા છે, આપણી જિજ્ઞાસા છે, એને ઝાંઝો સમય સુધી રાહ જોડાવતો નથી, તરત જ આપણી સામે એ વાત મૂકી આપે છે કે, અને પ્રવેશ થાય છે, કાંતનો પણ કવિતામાં પ્રવેશ થાય છે, સર્જકનો કઈ રીતે પ્રવેશ કવિતામાં થતો હોય એ આવી પંક્તિઓથી આપણને ખ્યાલ આવે। નિગૂઢ શંકા પુરવાસીઓની આ જરાય નિષ્કારણ તો નહોતી, હા એટલે પૂર્વવાસીઓ જે ક્યારણાય શંકા કુશંકાઓ કરતા હતા, પેલા દૂતને જોઈને, દૂત પણ કેવો છે? ઘાતક છે, દુષ્ટ છે, દેખાવમાં જ એવો છે, તો એ દૂતને જોઈને જે શંકા કુશંકાઓ થતી હતી એ નિષ્કારણ નહોતી। કેમ નિષ્કારણ નહોતી? કાલે છે કઈ જોજે તો છે પણ નિષ્કારણ નહોતી, કેમ નિષ્કારણ નહોતી? નમસ્કાર, પ્રકાશ બે મિનિટ,
ફરી વખત ડિસ્ટર્બ ન કરો, તમને એક વખત કહ્યું છે તમે તમારું માઇક બંધ રાખો, તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખીશું, કારણ કે તમારા કારણે બીજા 80 સાહિત્યના પ્રેમીઓને મુશ્કેલી પડે છે, તો આપણે આ વસ્તુનું હવે કાળજીપૂર્વક ધ્યાન રાખીશું. તો એમની જે શંકા હતી, પૂરવાસીઓની જે શંકા હતી, નગરવાસીઓની જે શંકા હતી, ઇન્દ્રપ્રસ્થ જનોની જે શંકા હતી, એ શંકા નિષ્કારણ નહોતી એવું કાંત પણ આપણને પુરવાર કરે છે. કેમ? કરેલ આમંત્રણ ધર્મરાજને રમાડવા દ્યુત અનિષ્ટ ભાજને, કારણ કે એ દૂત જે આવતો હતો એ ખબર લઈને આવતો હતો, અને સાના સમાચાર હતા, આમંત્રણ હતું ધર્મરાજને. જો યુધિષ્ઠિર માટે જે શબ્દો નો ઉપયોગ કરે છે કાન, ધર્મરાજ, ધર્મને જાણનારો વ્યક્તિ, અને દ્યુત એ ધર્મને આધીન નથી. કરેલ આમંત્રણ ધર્મરાજને રમાડવા દ્યુત અનિષ્ટ ભાજને, અનિષ્ટ નું આવકાર કરનારું દ્યુત છે, અને એ રમાડવા માટેનું, એ રમવા માટેનું આમંત્રણ લઈને, દુર્યોધને મોકલેલા આમંત્રણ ને લઈને એ પેલો ઘાતક દેખાતો દૂત આવે છે ધર્મરાજ પાસે. આગળ, હા કહીને રજા આપી યશસ્વી જયષ્ઠ પાંડવે બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી. હવે દૂત આવે છે દ્યુતનું આમંત્રણ લઈને અને એને હા પાડી દે છે, ના નથી પાડતા, અને હા પાડી, નિર્ણય પોતાનો છે. એ વસ્તુ નોંધવા જેવી છે કે અહીંયા દ્યુત રમવાની હા યુધિષ્ઠિર ધર્મરાજ પોતે પાડે છે, અને પછી ત્રણ બંધુને એટલે કે એના ત્રણ ભાઈને બોલાવે છે. તો અહીંયા કાવ્યનો એક આખો અંશ પૂરો થાય છે. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભશૂન્ય ભાષેથી ઉદ્ભવેલું કાવ્ય, ધીરે ધીરે જે પાત્ર આ કવિતાના મુખ્ય પ્રસંગમાં છે અથવા મુખ્ય પાત્ર જે છે એનો પ્રવેશ હવે થવાનો છે. અત્યાર સુધીની આ પૂર્વ ભૂમિકા કાંતે આપી અતિ જ્ઞાન કાવ્ય માટેની, એવો ધીરે ધીરે ડેવલપ કરે છે કવિતાને. અને એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની કે આ કાંતનું આરંભકાલીન ખંડ કાવ્ય છે, એટલે કેટલીક ખામીઓ પણ હોય શકે. તો એ હા પાડી અને તરત જ પોતાના ત્રણ બંધુઓને મળવા માટે બોલાવે છે કે ભાઈ આ રીતે આમંત્રણ આવ્યું હશે અને એ આમંત્રણનો મેં સ્વીકાર કર્યો છે. બોલાવતા કોને નથી? સહદેવને. કેમ નથી બોલાવતા? એનો જવાબ આપણને આગળ મળે છે. શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કહીએ ન કર્યા હતા, અવર સર્વ ગયા નૂપની કને પરમ દુઃખિત અંતરમાં હતા. શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કહીએ ન કર્યા હતા, એને બાળક ગણ્યો. નાનો છે પાંડવોમાં સૌથી નાનો છે, એ નાનો છે એટલે એને બાળક ગણ્યો. એ પોતે જ ભૂલી ગયા કે એની પાસે જ્ઞાન છે, જ્યોતિષનું જ્ઞાન છે, ત્રિકાળનું જ્ઞાન છે, ભવિષ્યનું જ્ઞાન છે. એટલે નિયતિ જયારે બળવાન હોય ત્યારે આ બધું કશું કામ નથી આવતું, કોઈને સૂઝે પણ નહીં. એ જ વસ્તુ કદાચ અહીંયા થયું હશે. શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કહીએ ન કર્યા હતા, અવર સર્વ ગયા નૂપની કને પરમ દુઃખિત અંતરમાં હતા. એ સિવાયના બીજા જે પાંડવો છે, એ સિવાયના ધર્મરાજના બીજા જે ભાઈઓ છે, બધા જ ભાઈઓ દુઃખી થતા થતા પેલા રાજાની પાસે જાય છે. જો એમને, મેં કહ્યું ને, પહેલું તમને કહ્યું કે ધર્મરાજ, યશસ્વી જયષ્ઠ પાંડવ અને નૂપ, ત્રણે ત્રણ નામ યુધિષ્ઠિરના બદલે અહીંયા મૂક્યા છે વિશેષણ. તો ધર્મને જાણનારો છે, યશસ્વી છે, જયષ્ઠ પાંડવ છે, અને એના યશનું ક્ષય પછીથી થવાનું છે, એટલે આગળ એના માટે જે આ નામો ઉપયોગ થયા છે એનો ક્ષય કઈ રીતે થવાનો છે એ પણ આપણને આગળ જોવા મળશે. ત્રણે ત્રણ જાય છે પણ એ બધા જ દુઃખી છે, અને એ ભાઈની પાસે નથી જતા,
अवर सर्व गया नूपनी कने परम दुखित अंतर मानता। ये राजा पास जाए छे, लेकिन राजाए तो आमंत्रण स्वीकारी लीधु छे ने, राजाए आमंत्रण स्वीकारी लीधु छे तो हवे ए बधाने मानवानो छे। એટલા માટે પણ કદાચ કાંતે અહીંયા નૂપ શબ્દનો જોરદાર ઉપયોગ કર્યો છે, એ બધા જ ભાઈઓ રાજા પાસે જાય છે। કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના આવાસમાં હતો, સતી ખેદ હતી જોતી વદને વધતો જતો। હવે ધીરે ધીરે સહદેવનો પ્રવેશ થઈ ગયો છે। સાતમી કડીમાં આપણને એના નામનો ઉલ્લેખ મળે છે કે શિશુ સમાન ગણી સહદેવને અને કોઈ ખબર ન કરી, અને એ પછીની આઠમી કડીમાં તરત એ ક્યાં છે, કારણ કે મૂળ જે વાત છે જેના કેન્દ્રમાં વાત છે તો સહદેવના કેન્દ્રમાં વાત છે, એના સંઘર્ષની વાત છે, એની વ્યથાની વાત છે। તો ધીરે ધીરે એનો પ્રવેશ થાય છે। પેલા ભાઈઓ તો ધર્મરાજા પાસે, રાજા પાસે ગયા છે। પેલો કનિષ્ઠ, નાનો કનિષ્ઠ, શબ્દ પસંદગી પણ જુઓ આંતરિક, કનિષ્ઠ દ્રૌપદી પાસે પોતાના વાસમાં હતો, એ સમયે દ્રૌપદી પાસે એના આવાસમાં હતો। સતી ખેદ હતી જોતી વદને વધતો જતો। જો પેલાને તો ભણકારા આવી ગયા છે કે શું થવાનું છે, તો એ દ્રૌપદીના આવાસમાં હોય છે ત્યારે દ્રૌપદી પણ એના વદનને જોઈને, એના વદન ઉપર આવતા ખેદને જોઈને, એની વ્યથાને ઉભરાતી જોઈને ખેદ અનુભવે છે, ચિંતા અનુભવે છે। ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને, સ્વપક્ષનો દ્યુત મીશે પરાજય, વળી દિશે દ્રૌપદી માનનો ક્ષય। ત્રિકાળ નું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખી થનાર, ત્રિકાળ નું જ્ઞાન છે એના કારણે જે નજીકમાં બનવાનું છે બધું જેની આંખો સામે સ્પષ્ટ જોઈ શકે છે, અને એ જોઈને જ પેલા એના વદન પર જે ખેદ ઉભરાયો છે, જે વ્યથા અનુભવી છે, સતી દ્રૌપદી માટે પણ સતી શબ્દ વાપર્યો છે। એ સતીનું શું થવાનું છે આપણને બધાને, કારણ કે આપણે બધા મહાભારતની આ ઘટનાથી પ્રકાશભાઈ તમારું માઇક શરૂ કરજો ને, મેં બધાને અનમ્યુટ કર્યા છે। હવે કોઈ પોતાનું માઇક શરૂ નહીં કરે, ઓકે, અવાજ આવે છે, અવાજ આવે છે, ઓકે। ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને, સ્વપક્ષનો દ્યુત વિશે પરાજય, વળી દિશે દ્રૌપદી માનનો ક્ષય। તો આ ત્રિકાળનું જ્ઞાન હતું, કાલે શું થવાનું છે એને બધી જ ખબર છે, અને એની જોડે પેલું સીમાંકન છે। કયું સીમાંકન છે એ આગળ છે, અને એ બધું જ જોવે છે કે કાલે પોતાના પક્ષનો, પોતાના ભાઈઓનો, પોતાના રાજાનો આ દ્યુતમાં પરાજય થવાનો છે। એ પરાજયથી વાત પતવાની નથી, એ પરાજયથી પણ આગળ વાત ચાલવાની છે, અને એ છે દ્રૌપદી માનનો ક્ષય। આપણે બધા જ જાણીએ છીએ કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થાય છે અને એમાં એના સ્વમાનનો ક્ષય થાય છે। તો એ બધું જ પેલો કનિષ્ઠ જે નાનો છે એ જોવે છે, એ જાણે છે, સમજે છે, એ પામે છે, અને એની વ્યથા એના મુખ પર ઉભરાવા લાગી છે, દેખાવા લાગી છે, પીડા એના ચહેરા પર જોઈ શકાય છે। જાણે બધું તથાપી કઈ કહેવાની રજા નહીં, સમાવી ન શકે તેથી મુજાય મનની મન। એનું જે સીમાંકન છે આ છે, એ બધું જ જાણે છે, પણ એ જ્યાં સુધી કોઈ પૂછે ન ત્યાં સુધી એને કહેવું નહીં। એટલે એ પોતાની જે સીમા છે
એ સીમાનું ઉલ્લંઘન ન કરી શકે. પેલી બાજુ વસંત વિજયમાં પણ સ્ત્રીનો સહવાસ નહીં કરવો અને જો કરશે તો મૃત્યુ આવશે એ એની સીમા છે. પરંતુ ત્યાં આગળ તો પાંડુ એ સીમાનું ઉલ્લંઘન કરે છે, એ એક મિનિટના સુખ માટે પોતાના પ્રાણની પ્રાણપણ ત્યાગવા તત્પર બને છે. ચક્રવાક મિથુનમાં પણ એક સીમાંકન છે કે રાત્રિ પડે એટલે બંને વિયોગ આવે અથવા વિયોગ થાય બંને પાત્રોનો. ત્યાં પણ એ લડે છે બંને પક્ષને પક્ષમાં લઈ અને ઊંચે ને ઊંચે ઉડે છે અને એવું વિચારે છે કે આ દુનિયામાં નહીં તો અવર દુનિયામાં આપણે એક થઈ જઈએ અને એમ કરી અને પડતું મૂકી અને પોતાના પ્રાણ ત્યાગે છે. એ પછી અવર દુનિયામાં એને એ એકતા થાય છે કે નહીં એ પ્રશ્ન છે, એ પ્રશ્ન કાંતનો પ્રશ્ન છે. અહીંયા પણ એક સીમા છે કે જ્યાં સુધી એને કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈએ કંઈ કહેવું નહીં અને આ જ વસ્તુ એ સમાવી ન શકે તેથી મુજાય મનની મન. એ વસ્તુ એની અંદર છે એ સમાવી શકતો નથી એટલે બધું એની આંખો સામે સ્પષ્ટ છે અને મનોમન મુજાય છે, અંદર ને અંદર ઘૂંટાય છે, પીડા અનુભવે છે. નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ય જેવો રહું બેસી રોઈને, આ એનો મનોસંઘર્ષ છે. સહદેવનો મનોસંઘર્ષ આ છે, કોઈને હું બચાવી શકવાનો નથી, જે મારા પોતાના છે, જે મારા છે, જે મને પ્રાંતિ પણ પ્રિય એવી દ્રૌપદીના માનના ક્ષયને પણ હું બચાવી શકવાનો નથી. અશક્ત જેવો રહું બેસી રો, અને એના આંખમાંથી આંસુ પણ આવી જાય છે, કોઈ શક્તિ વિહીન થઈ જાય છે. તમે જુઓ અહીંયા એનો વૈચારિક મનોસંઘર્ષ કાન આપણી સામે મૂકી આપે છે, કારણ કે આ બધું એના ચિત્તમાં ચાલે છે. બધી જ બાબતો એના ચિત્તમાં ઘૂંટાયા કરે છે, એ બધું જાણે છે. એટલા માટે અતિજ્ઞાન કઈ રીતે એના પર ભારરૂપ બને છે અથવા અતિજ્ઞાન એ જ કઈ રીતે સાપ બનીને આવે છે, સાપિત બનીને આવે છે, એ વસ્તુ અહીંયા આપણને જોવાય છે. નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને, ખરે દિશે દુઃખદ સાપ આ મને, નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને. આ સાપ છે જે મને જ્ઞાનનું વરદાન મળ્યું છે, ખરેખર તો સાપ છે, કારણ કે હું જે જોઈ શકું છું એ જ વસ્તુનો અમલ કરી શકતો નથી. મારા જ સ્વજનોને, મારા જ હિતેચ્છુઓને હું બચાવી શકતો નથી, એનું એને દુઃખ છે. એ વૈચારિક સંઘર્ષ વારંવાર એના હૃદયમાં છે, એના ચિત્તમાં છે, એ લાચારી અનુભવે છે. જોરદાર સંઘર્ષનું આલેખન આપણને આ પંક્તિઓમાં મળે છે. અને પછી જુઓ તરત અનુસ્તુપ છંદમાં, હાર્દિક હાર્દિક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળું દેખી મુક્તિ ન કશું કહું. ધિક્કાર છે મારી જાતને, કૃતજ્ઞ છું, મૌન ધરીને બેસી રહ્યો છું, હું કોઈને કહી શકતો નથી. આ દુઃખનું જે વાદળ આવવાનું છે આવતીકાલે, એ દુઃખના વાદળને હું જોઉં છું પરંતુ મુક્તિ કશું બોલી શકતો નથી, કેને રોકવાના હું પ્રયત્ન પણ કરી શકતો નથી, એટલા માટે હું કૃતજ્ઞ છું. ઉપકારનો બદલો વાળી શકતો નથી, હું મારા ભાઈઓને, રાજાને અને જે મારી પ્રિય દ્રૌપદી છે એને પણ બચાવી શકતો નથી, એના માનનો જે ક્ષય થવાનો છે એ ક્ષયને પણ હું બચાવી શકતો નથી, એટલા માટે પોતાની જાતને ધિક્કારે છે. હાર્દિક હાર્દિક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું. કાંતની જે શબ્દ પસંદગીની આવડત છે, અદભુત છે, આપણને અહેસાસ કરાવે, પોતાની જાતને ધિક્કારતો હોય એ પ્રકારનો અહેસાસ આપણને સતત થયા કરે છે. આગળ, વિચારતા નેત્ર જલે ભરાય છે, શરીરનું ચેતન ત્યાં હરાય છે, લઈ જઈને પ્રિય વક્ષની સમી, ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી. આ બધું વિચારવા લાગ્યો છે, મનમાં અવનવા વિચારો આવી રહ્યા છે કે ઘટના જે થવાની છે, બનવાની છે, એ તેની આંખો સમક્ષ છે અને એ
વિચારોમાં એના આંખોમાં આંસુ ભરાય આવે છે, એના શરીરનું જે ચેતન છે એ હરાય જાય છે, નષ્ટ પામે છે, શક્તિવિહીન બને છે, અશક્ત બને છે. લઈ જઈને પ્રિય વક્ષની સમી ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી. એ પોતે ક્યાં છે આપણને આરંભમાં કાંતે બતાવી દીધું છે કે દ્રૌપદીના આવાસમાં છે, રૂમમાં છે. એને બાહુપાસમાં લેવાનો પ્રયત્ન કરે છે પરંતુ એને કરી શકતો નથી, રહી શકતો નથી. કેમ નથી કરી શકતો? રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી, એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે પોતાની પત્નીને અને સ્પર્શ કરી શકતો નથી. નજીક જાય છે અને તરત જ એ છૂટો પડે છે. રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી, પ્રિયે સ્પર્શ શું કરું, પ્રિયે સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી. આ વાત મારી પાસે કોઈ અધિકાર નથી, તને સ્પર્શ કરવાનો પણ અધિકાર નથી. કેમ? કે જે પત્નીને હું બચાવી શકવા માટે સક્ષમ નથી એ પત્નીને પછી અધિકાર ક્યાંથી હોય એને સ્પર્શ કરવાનો? તો એ અધિકાર પણ મારી પાસે નથી. પ્રિયે સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી. તરત નિયતિની જે વક્રતા છે અને નિયતની વક્રતાને કારણે જે ઉભી થતી વ્યથા છે, સંવેદના છે, આ પંક્તિઓમાં સરસ રીતે કાંતે આપણી સામે મૂકી આપી છે. કરાયશું નિષ્ફળ જ્ઞાન સર્વ આ થનાર ચીજો નવ થાય અન્યથા, સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું અનેક હું એકલડો સહ્યા કરું. આ અસ્તિત્વવાદી મીમાંસાની આટલા બધાની વચ્ચે પણ એકલો સહન કરે છે અને એ જ્ઞાનને નિષ્ફળ જ્ઞાન માને છે, એના અતિ જ્ઞાનને. કરાયશું નિષ્ફળ જ્ઞાન સર્વ આ થનાર ચીજો નવ થાય અન્યથા. તમારી પાસે બધું જ જ્ઞાન છે અને યોગ્ય સમયે કામ ન આવે તો એ જ્ઞાન શું કામ? કર્ણને પણ પરશુરામે શ્રાપ આપ્યો હતો કે ભાઈ જ્યારે ત્યારે આ હથિયારોની જરૂર પડશે, આ વિદ્યાની જરૂર પડશે ત્યારે તારે કામ નહીં આવે. તમને પણ જો વિદ્યાર્થી મિત્રો તમારા ગુરુ એવો શ્રાપ આપી દે કે ભાઈ અમે જે ભણાવ્યું પરીક્ષામાં કામ નહીં લાગે તો એ જ્ઞાન શું કામનું? એ જ પ્રશ્ન છે, એ સનાતન પ્રશ્ન છે. એ આજકાલનો પ્રશ્ન નથી, એ સનાતન પ્રશ્ન છે કે તમે બધું જ અર્જિત કર્યું છે છતાં તમારે કામનું નથી. અતિ જ્ઞાન છે, ભવિષ્યને જાણવાનું જ્ઞાન છે, જોવાનું જ્ઞાન છે, એ જ્ઞાન પણ નિષ્ફળ છે. કેમ? કારણ કે એની એક સીમા છે અને એ સીમાનું ઉલ્લંઘન તમે કરી શકતા નથી. એટલા માટે આ જે જ્ઞાન છે એ નિષ્ફળ લાગે છે. અને જે થવાની છે, જે ઘટનાઓ બનવાની છે, જે ઘટનાઓ ભજવાવાની છે, એ તો થવાની જ છે. અને એ જ બાબતોની ચિંતા એના દિલમાં સતત થયા કરે છે અને એ ચિંતા, એ દુઃખ, એ પીડા, એ નિયતિની વક્રતાને કારણે ઉભી થતી એની વ્યથા, બધું જ એના હૃદયમાં એકલો એકલો એ સહન કરે છે. આપણે સામાન્ય રીતે પણ જોઈએ તો પણ દરેક વ્યક્તિએ પોતાનું દુઃખ જાતે સહન કરવું પડે છે. કારણ કે તમે કોઈ બાબતને જાણી જાઓ એ પણ એક પીડા છે. કોઈને એવી ખબર પડી જાય કે ભાઈ 5 દિવસ પછી મારું મૃત્યુ છે તો એ 5 દિવસ એ સુખીથી જીવી જ નહીં શકે ને, કેમ કે એના ટેન્શનમાં એ વહેલો થશે. એટલે જે બાબત આપણે નથી જાણતા એમાં જ સાર છે. અહીંયા કાંત એક એ પણ અર્થ આપે છે કે તમે કોઈ બાબત ત્રિકાળ જ્ઞાનની મદદથી આગોતરી તમને જાણ થઈ જાય તો એ તમને કેવી દુઃખકર લાગે છે, દોજક લાગે છે. એ વસ્તુ સહદેવના પાત્રથી, સહદેવના મનમંથનથી આપણી સામે મૂકે છે. રજની મહી સખી ધનિક વેળા, નયન મળે નહીં ઊંઘ જાય ચાલી, કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
वदन सुधा करने प्रभु निहारी। भूतकाळ मां पण पोताना पत्नी ना आवास मां रह्यो छे, एने लांबो समय सुधी जोया कर्युं छे, एना मुख पर आवेला एना केश ने सतत हाथ थी हटावतो रह्यो छे, चंद्र समान एना मुख ने जोतो रह्यो छे। आजे परिस्थिति अलग छे, आजे बधुं छे, छतां ए कशुं करी शकतो नथी, कारण ए जाणे छे कि हूँ कोई ने बचावी शकवानो नथी, हूँ कशुं रोकी शकवानो नथी, हूँ कोई ना मान नो क्षय थतो पण रोकी शकुं नहीं। એને ખબર છે કોઈને માનનો નહીં, પોતાની પત્ની જે પ્રિય છે, પોતાના ભાઈઓ ની શું દશા થવાની છે, કાલે બધું જે જોવે છે, આ બધા જ સંઘર્ષને કારણે, આ બધા ઉત્પાતોને કારણે એ કશું કરી શકતો નથી। એ માત્ર દ્રૌપદીના શિરકેશને ભેળા કરી એના મુખને નિહાળી રહે છે। આવું કહ્યું ત્યાં શિર શુડ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત ઝાલ્યું, મારી કુમારે અતિ આર્ત હાય, કહ્યું હવે એક જ છે પાર। આવો બધો વિચાર કરે છે, મનમાં સંઘર્ષ ચાલે છે, બધું દેખાય છે। પહેલા એ રાણીવાસમાં આવતો, પોતાની પત્નીના આવાસમાં આવતો, સરસ રીતે એની સાથે સમય પસાર કરતો, પણ હવે કશું કરી શકતો નથી। આવું બધું એના મનમાં ચાલે છે, આવું યાદ આવે છે, તરત એના શિરમાં એટલે કે એના મસ્તકમાં સૂળ ભોકાયા હોય એવી વેદના થાય છે, એવી પીડા થાય છે। આવું કહ્યું ત્યાં શિર સૂળ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત ઝાલ્યું, મારી કુમારે અતિ આર્ત હાય, કહ્યું હવે એક જ છે ઉપાય, એક જ ઉપાય છે। સહદેવ કયા પ્રકારનો ઉપાય પકડે છે, એનો એક જ ઉપાય એટલે કયો ઉપાય? ચક્રવાત અને ચક્રવાતી પણ એક ઉપાય કે હવે જીવન મરણ સહરીએ, મરીને એક થઈએ, એમનો એક ઉપાય છે। પાંડુનો પણ એક ઉપાય છે, બસ મૃત્યુ આવવાનું હોય તો આવે, પણ એક ક્ષણની જે પ્રણયનો આનંદ છે એ માણી લેવો, એ વસંતથી પ્રભાવિત થયો છે, મત બન્યો છે, અને એ પેલા ઋષિના ઉગ્ર સાપને પણ અવગણે છે। અહીંયા પણ એક ઉપાય સહદેવ પકડે છે। પછી વાત કરીએ, પેલા આ જોઈ લઈએ, એ એક ઉપાય કયો છે એ જોઈએ। ચાલી જરાને ગ્રહી એક શીશી, પ્યાલી ભરી દંત થી ઓષ્ટ પીસી, ખાલી કરી કંઠ વિશે ત્વરાથી, ગયો બધો એ બદલાય આથી। એ આ દુઃખના ઉપાય તરીકે શું પસંદ કરે છે? સુરાપાન કરવાનું, મદિરાપાન કરવાનું, સાદી ભાષામાં કહેવું હોય તો દારૂ પીવાનું પસંદ કરે છે, જેમાં પસંદ કરે છે, કારણ કે એના મસ્તકમાં સૂળ ભોકાતા હોય એવી વેદના થઈ ગઈ છે। મોટી હાઈ એ નાખે છે, હું કશું કરી શકતો નથી, અને પછી એને જે ઉપાય સૂજે છે એ ઉપાયમાં એ સુરાપાનનો વિકલ્પ પસંદ કરે છે। સરસ એક્શન આખી ક્રિયા બતાવી છે, ચાલી જરાને ગ્રહી એક શીશી, થોડુંક ચાલે છે, આગળ જાય છે અને એક શીશી પકડે છે, પ્યાલી ભરી દંતથી ઓષ્ટ પીસી, પ્યાલો ભરે છે અને દાંત સાથે જુઓ પટકટાવીને, ખાલી કરી કંઠ વિશે ત્વરાથી, ઝપાટા બંધ ગુસ્સા સાથે, ક્રોધ સાથે, વેદના સાથે, પીડા સાથે એ ત્વરાથી ફટાફટ એને કંઠમાં ઉતારી લે છે, અને એની અસર શું થાય છે?
ગયો બધો એ બદલાય આથી અને એના કારણે બદલાઈ જાય છે એ તંદ્રા અવસ્થામાં પહોંચી જાય છે જો સહદેવનું જે પાત્ર છે અહીંયા અનિર્ણયની સ્થિતિમાં છે એ ચોક્કસ નિર્ણય નથી લેતો એ પલાયન વૃત્તિ કરે છે પાંડુ જજુમે છે નિયતિ સામે ચક્રવાક યુગલ પણ જજુમે છે નિયતિ સામે પણ અહીંયા સહદેવ આપણો જે સહદેવ છે અતિજ્ઞાનનો જે સહદેવ છે એ નિયતિ સામે જજુમતો નથી એ સુરાનું પાન કરી અને પલાયન વૃત્તિ કરે છે ખાલી કરી કંઠ વિશે ત્વરાથી ગયો બધો એ બદલાય આથી પંક્તિ અદભુત પંક્તિ કેવી એ સુરા કેવી છે એ જો એની ઘાતકતા કેવી છે સતી બેભાન સૈયામાં ગંધથી જ પડી ગઈ એની એટલી માદક ગંધ સુગંધ અહીંયા તો ગંધ શબ્દ કારણ કે સુરાપાનનો આપણે નિષેધ કરીએ છીએ તો એ ગંધથી જ સતી એટલે કે દ્રૌપદી બેભાન થઈ જાય છે સતી બેભાન સૈયામાં ગંધથી જ પડી ગઈ સુતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ અને પછી જે પ્યાલીથી એને સુરાપાન કર્યું છે એ પ્યાલીને છાતી સાથે જડીને એ લાંબો થઈને સૂઈ જાય છે પણ સહદેવનું નામ પસંદ નથી કર્યું જ્યોતિષી અંતે પણ એ જ્યોતિષી શબ્દ સહદેવ માટે મૂક્યો છે એ જ એની વક્રતા છે એ જ્યોતિષી છે એ ત્રિકાળ જ્ઞાની છે પરંતુ એનું ત્રિકાળ જ્ઞાન કાંઈ કામ આવતું નથી એ પરિસ્થિતિની સામે હરી જાય છે તેનું પોતાનું જ જ્ઞાન એને ભારરૂપ લાગે છે અને ભારરૂપ જ્ઞાનના કારણે એ આ સુરાપાન તરફ વળે છે એના દુઃખમાંથી બચવા માટે પલાયન વૃત્તિ કરે છે તો આ સરસ મજાનું એવું ખંડ કાવ્ય કાંતનું સ્થાપિત પાત્ર સૃષ્ટિ કાંતે દરેક ખંડ કાવ્યમાં પસંદ કરી છે એમાંથી અહીંયા પણ શાપબદ્ધ જીવન એ જ માનવ નિયતિ એવું કદાચ કાંત આપણને એક ભાવક તરીકે આપણી સામે મૂકવા માંગતા હશે બીજું કે આપણે આપણા ભવિષ્યને જાણી જઈએ છીએ એ જાણી જવું એ જ જીવનનું ઝેર છે એ જ જીવન ઝેર કરે છે મનુષ્યની જે અસહાય સ્થિતિ છે કાંતની પણ સ્થિતિ અહીંયા જો અસહાય સ્થિતિ છે આ મનુષ્યની જે અસહાય સ્થિતિ છે એ જ એના નિષ્ફળ જ્ઞાનને બતાવે છે એ જ અતિ જ્ઞાન છે માનવ નિયતિ અને જ્ઞાન મીમાંસા વિશેના પ્રશ્નો અહીંયા ઉભા કર્યા છે અને માનવ નિયતિ અને મનુષ્યનું અસ્તિત્વ આ બંને વચ્ચેનો સંઘર્ષ આપણને આ અતિજ્ઞાનની કથામાંથી અતિજ્ઞાન કાવ્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે સરસ મજાનું આ કાવ્ય એના વિશે મારી મતિ શક્તિથી થોડા ઘણા વાંચનથી મેં આ વાત મૂકી છે મેં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને વાત મૂકી છે જો વિદ્યાર્થી લક્ષી કોઈ પ્રશ્ન હશે ચોક્કસ મને એનો ખ્યાલ હશે તો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને ઘણા બધા સાથી અધ્યાપક મિત્રો પણ જોડાયેલા છે આમાં કઈ પૂર્તિ કરશે તો એ પણ મને ગમશે આ તકે મને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કચ્છલાલ અને એના ગુજરાતી વિભાગે તક આપી એ બદલ ઠક્કર મિત્ર અભિષેક દરજી આચાર્ય શ્રી સુરેશ ગઢવી સાહેબ બધાનો આભારી છું સૌથી વિશેષ આભાર તો આ વક્તવ્યમાં જે જોડાઈને સાંભળનાર મારા વક્તાઓ છે મારા મિત્રો છે બીજા અધ્યાપક મિત્રો છે અને વિશેષ જે વિદ્યાર્થી મિત્રો છે એમને મને શાંતિથી 40-45 મિનિટ સુધી સાંભળ્યો એ બદલ એમનો આભાર ધન્યવાદ આભાર પ્રકાશભાઈ ખૂબ સરસ વાત કરી મેં કહ્યું હતું એમ કે આપણે આસ્વાદ શ્રેણી છે તો એક એક ખંડકાવ્યનો અંતરો લઈ અને જે કાંતનું મનોમંથન છે અને એ મનોમંથન
सहदेव नु मनोमंथन जे संघर्ष मनोसंघर्ष सौथी विशेष तो ए आम तो ज्ञान बधाने वरदान रूप ज लागे पण अहीं आगळ जे ज्ञान वरदान रूप रहेलू ज्ञान अभिशाप मां केवी रीते परिणामे छे अने पोताना भाई पांडवों ने पोतानी प्रिय पत्नी ने ए ज्ञान नो लाभ नथी करावी शकता अने जे अनिष्ट थवानुं छे एनी आखी वात तमे आ आखा खंडकाव्य नी अने आ खंडकाव्य तो बधाने ज प्रिय होय અને ગમે એ સરસ રીતે આપે વાત મૂકી અને કોઈ વિદ્યાર્થીને આ વિશે કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકે છે. નમસ્કાર સર. નમસ્કાર, મારે કોઈ પ્રશ્ન નથી. મેં સાહેબ નું વક્તવ્ય મારા સાથી અધ્યાપક મિત્ર પરમાર સાહેબ નું વક્તવ્ય સાંભળ્યું. કાંત એ મારો પણ ગમતો કવિ છે. હું અંગ્રેજી નો છું પણ કાંત એ મારો પણ ગમતો કવિ છે. અને સાહિત્યમાં સમકાલીનતા એમાં જો આપણે ચર્ચા કરવી હોય તો સાહેબ હું થોડું એડ ઓન એ કરી શકું કે કાંતિ એ જે તે સમયે આપણે ખંડકાવ્યને સમકાલીન એટલા માટે સમકાલીન પરિપ્રેક્ષમાં એટલા માટે મૂકી શકીએ કારણ કે એ મહાભારત ઉપરથી લઈને લાવ્યા છે. એટલે મહાભારતનો એક અંશ હોવાથી જો મહાભારત સમકાલીન છે તો ખંડકાવ્ય પણ સમકાલીન છે. બીજી વાત એ કે અહીંયા બે પ્રશ્નો છે. જો આખો ખરો ને સાહેબ એ આખો આખાએ અજ્ઞાનતાની વાત કરી જ્યારે કાંત અહીંયા અતિજ્ઞાનની વાત કરે છે. અતિજ્ઞાન કે જે માણસને મજબૂર બનાવે છે એના હેમાર્શિયા એટલે કે એના સફરિંગ માટે જવાબદાર છે. અને બીજું એ કે કાંતે કંઈક અહીંયા સમકાલીન પરિપ્રેક્ષમાં એવું પણ વિચાર્યું હોય કે જે મહાભારતમાં એ સહદેવની ડેસ્ટિની સહદેવનું નસીબ એવું છે કે એ માણસ પૂછા સિવાય કોઈને કહી શકતો નથી. તો કાંત કદાચ આ આપણે અતિ આધુનિકતાવાદમાં જો આને થોડુંક મૂલવીએ તો કાંત કદાચ આજે એ પણ કહેવા માંગતો હોય કે મહાભારત સમયકાળ દરમિયાન આ એક શાપ હતો અને આ શાપ કદાચ વરિષ્ઠતા અને કનિષ્ઠતા એ પણ અહીંયા જવાબદાર છે કે એક નાનો ભાઈ એને પૂછ્યા વગર રાજકીય દખલંદાજી ના કરી શકે એવું આ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય સમાજમાં જે આ આ પ્રકારનું જે એક એક વિભાવના છે એ વિભાવનાને કદાચ કાલે બદલવી પડે એ પણ કાંત ઈશારો કરી જાય છે. અને સાહેબે જે આજે વાત કરી એ સરસ મનની હતી. મને તો સાહેબનું વ્યાખ્યાન ગમ્યું. સાહેબ આભાર. થેન્ક યુ સર. પ્રકાશભાઈ બહુ સરસ વાત કરી. પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય દરેક. જનરલ જે એનો કવિતાનો મૂડ હોય કે તો એને એનો જે સેન્ટ્રલ આઈડિયા હોય એ મુજબ તો વાત કરે વળી પાછો પોતાના તરફથી ક્યાંક ને ક્યાંક જે કોઈ વક્તા બોલતો હોય પોતાના તરફથી વાત કરતો હોય પોતાની મૌલિકતા રજૂ કરતો હોય. એ બહુ સરસ રીતે ભાઈએ વાત મૂકી આપી છે એટલે અત્યારે કઈ એમાં કઈ પૂર્તિ કરવાની હોતી નથી. બહુ સરસ રીતે એમણે વાત કરી છે પ્રકાશભાઈ. થેન્ક યુ સર. હવે કોઈને વાતની પૂર્તતા નથી તો આપણે અમારા સાથી અધ્યાપક મિત્ર અભિષેકભાઈને હું વિનંતી કરું કે તેઓ આ સમગ્ર કાર્યક્રમની આભાર વ્યક્તિ કરે. અભિષેકભાઈ. થેન્ક યુ સર. સૌપ્રથમ તો એકદમ રસાળ શૈલીમાં અને વિદ્યાર્થીઓને પણ સહેજ પણ રસક્ષતિ ન થાય એ રીતે ખૂબ જ સુંદર રીતે એમણે આખી ચર્ચા કરી છે. એટલે આમ તો મિત્ર છે એટલે ગઈ વખતની જેમ આજે પણ કહીશ કે એક આ માત્ર સિસ્ટમનો એક ભાગ છે આભાર વ્યક્ત કરવાનો. બાકી પરમ મિત્ર છે એમને અખથી કહી શકાય કે તમારે આવવાનું છે અને વક્તવ્ય આપવાનું છે. એટલે સર પ્રકાશભાઈ તમારો આભાર. બીજું કે ગઢવી સાહેબ આ દરેક મણકાની અંદર પોતે અચૂકપણે હાજરી આપે છે અને એ જ્યાં પણ જે સ્થિતિમાં છે. હમણાં જ આપણે જગદીશભાઈ સાહેબે વાત કરી કે પોતે ગાડીમાં આપણને દેખાતું હતું છતાં પણ એ સ્થિતિમાં પણ જોડાયા અને આશીર્વચન આપ્યા. સર ખૂબ આભાર. અને સતત કોઈ પણ બાબતને કન્ટિન્યુ કરવી
સતત એની સાથે જોડાઈ રહેવું અને એને એનું સંચાલન કરવું એ ખૂબ અઘરું હોય છે. અને એ જિજ્ઞેશભાઈ સાહેબ પરમ ઉત્સાહથી એ બાબતને અહીંયા આગળ વધારી રહ્યા છે, દરેક મણકાને પોતાની આગવી રીતે રજૂ કરી રહ્યા છે, જુદા જુદા વ્યક્તિઓનો સંપર્ક કરી રહ્યા છે અને આખી શ્રેણી ખૂબ જ સુંદર રીતે ચલાવી રહ્યા છે. તો એમનો પણ આભાર અને જે કંઈ અધ્યાપકો જોડાયા છે એમનો પણ આભાર, પોતાનો પ્રતિભાવ આપ્યો છે એમણે અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ છેક સુધી રસપૂર્વક જોડાઈ રહે છે, જકડાઈ રહે છે અને આ આખી શ્રેણીનો આસ્વાદનો આનંદ માણે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ, સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ સાથે આપણે અહીંયા આગળ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સાંજે 4 વાગે. આવજો. ધન્યવાદ.